આગળ સમજેલ નમૂના મુજબ જ આપણે જવાનું રહેશે. તો અન્ય શીર્ષકોની આવક તમે નફા નુકસાન ખાતાની જમા બાજુ મારી સાથે જોઈ શકો છો કે મકાનનું ભાડું એ મકાન મિલકતની આવક કહેવાય, ઇક્વિટી શેર વેચાણનો નફો એ મૂડી નફાની આવક કહેવાય. તો આ બંને આવકો અન્ય શીર્ષકોની આવક છે. મકાનનું ભાડું 25,000 રૂપિયા છે અને ઇક્વિટી શેરનો નફો 21,000 રૂપિયા છે, તો આ બંનેનું ટોટલ 26,000 થાય છે. મિત્રો, ઉપરનું ટોટલ માઇનસ જ છે, જો એ પ્લસ હોત તો આ રકમ એમાંથી બાદ થાય, પરંતુ એ માઇનસ જ હોવાના કારણે આપણે એને પ્લસ કરી દઈશું, એટલે હવે આપણું નુકસાન માઇનસ 57,000 થાય છે. મિત્રો, ત્યારબાદ અન્ય કરમુક્ત આવકો. અન્ય કરમુક્ત આવકો, મિત્રો, જે અન્ય કરમુક્ત આવકો છે જેમાં બે વસ્તુનો સમાવેશ થાય છે, એક ગાલખાત પરતનો અને બીજું અન્ય જેના ઉપર ભારત સરકાર ટેક્સ નથી લેતી, કર નથી લેતી, એવી આવકોને કરમુક્ત આવકો કહે છે. એમાં સૌ પ્રથમ ખેતીની આવક અહીંયા દર્શાવેલી છે. તો ખેતીની આવક અહીંયા આપણને 2,000 રૂપિયા આપેલી છે. ત્યારબાદ અહીંયા આપણને ગાલખાત પરત દર્શાવી છે, પરંતુ મિત્રો, ગાલખાત પરત ત્યારે જ ધ્યાનમાં રાખી શકાય કે જ્યારે ગાલખાત પરત અગાઉના વર્ષમાં મંજૂર ના થયેલી હોય. તો મિત્રો, હવાલા નંબર 4ની અંદર લખેલું છે, જરા ધ્યાનથી જુઓ. હવાલા નંબર 3માં લખેલું છે, ગાલખાતમાં સમાવેલ 30% રકમ અગાઉ ના મંજૂર થયેલ ગાલખાત અંગેની છે. તો ગાલખાતની અંદર સમાવેલી 30% રકમ અગાઉ ના મંજૂર થયેલી ગાલખાતની છે. તો ગાલખાત પરતની 30% રકમ, તો ગાલખાત પરતની કુલ રકમ છે 8,000, એના 30% એટલે કે 2,400 રૂપિયા આપણને અગાઉ ન મંજૂર થયેલી ગાલખાત પરત ગણાય. તો 4,400 બીજું નુકસાન થાય છે. તો એ અંદર પ્લસ કરતાં એ ઉમેરી દેતા ટોટલ 61,400 ચાલુ વર્ષનું ખરેખર આ આવક છે, પરંતુ નુકસાન હોવાના કારણે આ આખાય જવાબો માઇનસ એટલે કે ઋણમાં આવે છે. મિત્રો, હવે જે ધંધાના ખર્ચ નથી છતાંય ઉધાર બાજુ લખેલા છે એવા ખર્ચ લઈ એ ખર્ચનો સરવાળો કરી અહીંયા આપણે પ્રાપ્ત કરીશું કે ટોટલ કેટલી રકમ કરપાત્ર બને છે. તો એના પછી જે ખર્ચા છે એને આપણે ઉમેરીશું, જેમાં મજરે ન મળે, ગુજરાતીમાં મજરે ન મળે તેવા ખર્ચા કહે છે. ઇંગ્લિશમાં જેને અનએડમિઝેબલ એક્સપેન્સીસ તરીકે ઓળખાય છે, એવા મજરે ન મળે તેવા ખર્ચાઓ નફા નુકસાન ખાતાની અંદર વિગતવાર અભ્યાસ કરીશું આપણે, તો આપણને દેખાશે કે કેટલાક એવા ખર્ચાઓ છે જે આપણે ઉપર 13માં સમજ્યા હતા એ પ્રમાણે જે પણ ખર્ચા અહીંયા સમાયેલા હોય એ દરેક ખર્ચને આપણે અહીંયા ગણતરીમાં લઈશું. તો પગાર અને ભથ્થા હોય એ નફા નુકસાનનો ખર્ચો છે. સ્થાનિક વેરા, હવે સ્થાનિક વેરા એ ધંધાનો ખર્ચ નથી, માટે સ્થાનિક વેરાને આપણે બિનધંધાકીય ખર્ચ ગણી ધ્યાનમાં લઈશું. સ્થાનિક વેરા 3,000 રૂપિયા છે. તાર ટપાલ ધંધાનો ખર્ચ છે. મકાનનું સમારકામ એ ધંધાનો ખર્ચ નથી, આપણે એને ધ્યાનમાં લઈશું. વેચાણ વેરો ધંધાનો ખર્ચ છે. તો મકાનનું સમારકામ, રિપેરિંગ ખર્ચ એ ધંધાનો ખર્ચ નથી, આને તમે મૂડી ખર્ચ તરીકે પણ ધ્યાનમાં લઈ શકો. વેચાણ વેરો ધંધાનો ખર્ચ છે. ગાલખાત ધંધાનો ખર્ચ છે, પરંતુ મેં તમને આગળ સમજાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની અનામતો કે જોગવાઈઓ એ ધંધાનો ખર્ચ નથી, માટે ગાલખાત અનામત એ ધંધાનો ખર્ચ નથી. મશીનરીનો ઘસારો એ ધંધાનો ખર્ચ છે. જાહેરાત ખર્ચ એ પણ ધંધાનો ખર્ચ છે. મોટરકારનો ખર્ચ જો કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો એ ધંધાનો જ ખર્ચ ગણાય. દુકાન ખર્ચ એ પણ ધંધાનો ખર્ચ ગણાય. કરવેરાની જોગવાઈ, હા મિત્રો, કોઈ પણ પ્રકારની જોગવાઈ અને અનામતો ધંધાનો ખર્ચ ગણતા નથી, તો કરવેરાની જોગવાઈ એ બિનધંધાકીય ખર્ચ છે.
જે 25,000 રૂપિયા છે. ત્યારબાદ પુત્રીનો લગ્ન ખર્ચ, આ પુત્રીનો લગ્ન ખર્ચ એ પણ ધંધાકીય ખર્ચ ન ગણી શકાય, એ અંગત ખર્ચ ગણાય. જે 1,00,000 રૂપિયા દર્શાવે છે. ત્યારબાદ ઘર ખર્ચ એ પણ મિત્રો અંગત ખર્ચની અંદર જેનો સમાવેશ થાય છે, એ ઘરખર્ચની રકમ છે 7,000. મિત્રો આ નફા નુકસાન ખાતા ઉપરથી જે બિન ધંધાકીય ખર્ચાઓ જેને આપણે ગણીએ છીએ એવા તમામ ખર્ચા અમે અહીંયા લખેલા છે મિત્રો. ત્યારબાદ વધારાની માહિતીમાં કેટલીક એવી વિગતો પણ છે કે જે દર્શાવે છે કે ધંધાનો ખર્ચ છે કે નહીં, તો એની પણ થોડી સ્પષ્ટતા જોઈ લઈએ. જેમાં પહેલા નંબરમાં એટલે કહે છે પગાર અને ભથ્થામાં રૂપિયા 5,000 પુત્રને ચૂકવેલ પગારનો સમાવેશ થાય છે જે હોસ્ટેલમાં રહે છે. મિત્રો આ સમજવા લાયક છે. જો પુત્ર ધંધામાં મદદ કરતો હોય, સેવા આપતો હોય અને ધંધાકીય કાર્ય કરતો હોય એના પિતા સાથે, તો પગાર લેવાનો એનો અધિકાર છે. કારણ કે એને જો પગાર ન ચૂકવે તો કોઈ અન્યને ચૂકવવો પડશે. પરંતુ અહીંયા સ્પષ્ટતા એવી કરેલી છે કે પુત્ર હોસ્ટેલમાં રહે છે. હવે જો પુત્ર હોસ્ટેલમાં રહેતો હોય તો એનો મતલબ એ થયો કે એ ધંધામાં કાર્ય કરતો નથી, છતાં પણ ધંધામાં એનો પગાર પડે છે. તો ધંધાના જે ખર્ચાઓ છે એની અંદર આનો સમાવેશ થઈ જાય છે. તો આ એક બિનધંધાકીય ખર્ચ બન્યો જે અંદર સમાયેલો છે. નફા નુકસાનની અંદર સ્પષ્ટતા નથી કરી, પરંતુ એ વધારાની માહિતીમાં આ સ્પષ્ટતા કરી છે. તો આવો જે ખર્ચ અંદર રહેલો છે તો આપણે એને બહાર કાઢી દેવો પડે. તો અહીંયા લખીશું પુત્રનો પગાર. જે રૂપિયા 5,000 છે જે પગારમાં સમાયેલો છે, અન્ય પગારની બીજી કોઈ સ્પષ્ટતા નથી કરી, તો આપણે એવું સમજીશું કે ધંધાના ખર્ચ તરીકે પગાર પડેલો હશે. પરંતુ જે પુત્રનો પગાર પડ્યો છે એ બિનધંધાકીય ખર્ચ ગણી અને આપણે એને ધ્યાનમાં રાખ્યો છે. એના પછી બીજો અગત્યનો મુદ્દો છે કે વેચાણવેરામાં રૂપિયા 6,000 ચૂકવવાના બાકી વેચાણવેરાના સમાયેલા છે. જે વેચાણવેરો આપણને ક્વેશ્ચનમાં આપેલો છે રકમમાં, એમાં 6,000 રૂપિયા ચૂકવવાનો બાકી વેચાણવેરો છે. હવે આ પણ એક સમજવા લાયક અગત્યની નોંધ છે કે નફા નુકસાન ખાતું તૈયાર કરતી વખતે આપણે હંમેશા ચૂકવવાના બાકી ખર્ચા જે તે ખર્ચમાં ઉમેરી દેતા હોઈએ છીએ અને અગાઉથી ચૂકવેલા ખર્ચા જે તે ખર્ચમાંથી બાદ કરી દેતા હોઈએ છીએ. હવે ચૂકવવાનો બાકી ખર્ચ, ચૂકવવાનો બાકી ખર્ચનો મતલબ એ થયો કે એ ખર્ચ હજુ ચૂકવાયો નથી, છતાં પણ એને ચાલુ વર્ષનો ખર્ચ ગણી નફા નુકસાન ખાતાએ એને ઉધારી દીધો છે. પરંતુ આવકવેરાના નિયમ પ્રમાણે જોવા જઈએ તો એ જ ખર્ચ તમે ધ્યાનમાં લઈ શકો કે જે ખર્ચ વાસ્તવમાં ચૂકવેલો હોય. તો ચૂકવવાનો બાકી ખર્ચ વેચાણવેરો ધંધાનો ખર્ચ છે, પરંતુ એ ચૂકવવાનો બાકી રહી ગયો છે. તો જેટલી રકમ ચૂકવવાની બાકી છે એ ધંધાકીય ખર્ચ ન ગણાય, ચાલુ વર્ષનો ખર્ચ નથી. એ જ્યારે ચૂકવાશે, જેટલી માત્રામાં ચૂકવાશે એટલી રકમ એને બાદ કરવામાં આવશે. માટે એ ખર્ચ પણ બિનધંધાકીય ખર્ચ ગણી અહીંયા ઉમેરી દઈશું, જેની રકમ 6,000 રૂપિયા છે. તેમજ 12,000 વેચાણ વેરો ગયા વર્ષે ચૂકવેલ છે જે નનું ખાતે ઉધારેલ નથી. મેં હમણાં જ સમજાવ્યું પ્રમાણે ચૂકવવાનો બાકી ખર્ચ એ આપણે ધ્યાનમાં નહીં લઈ શકીએ, પરંતુ આ ચૂકવવાનો બાકી ખર્ચ આવતા વર્ષે જ્યારે ચૂકવાશે તો આવતા વર્ષે એ બાદ થશે, એ ધંધાકીય ખર્ચ ગણાશે. પણ આજે એ નથી ચૂકવાયો તો મેં એને ઉમેરી દીધો. પરંતુ તમારી સામે અહીંયા 12,000 એક એવો વેચાણ વેરાનો ખર્ચ છે જે ગયા વર્ષનો ચૂકવેલો છે, પરંતુ નફા નુકસાન ખાતામાં દર્શાવ્યું નથી. નફા નુકસાન ખાતું ન દર્શાવી શકે કારણ કે એને જે તે વર્ષે ચૂકવવાના બાકી ખર્ચ તરીકે એને ધ્યાનમાં લીધેલો છે. પરંતુ આવકવેરાના ધારા પ્રમાણે આપણે એ ખર્ચને બાદ કરીશું કારણ કે આપણે જ્યારે ત્યારે એને ઉમેરી દીધેલો હતો. એના પછીની વિગત જોઈએ તો ગાલખાદનો આ પોઈન્ટ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ એટલે ફરીથી જોવાની જરૂર નથી. ચોથા નંબરના મુદ્દાની અંદર લખ્યું છે મોટર કારનો 60% ઉપયોગ અંગત હેતુ માટે થાય છે જેનો સમાવેશ દુકાન ખર્ચમાં કરેલો છે. તો મોટર કારનો જે ખર્ચ છે એ 60% અંગત હેતુ માટે થાય છે. તો મોટર કારનો ખર્ચ એટલે કે મોટર કારનો ઘસારો આપણે જોઈ લઈએ કે કેટલો છે. મોટર કારનો ઘસારો અહીંયા 22,500 છે. હવે 22,500ના 60% જો એનો અંગત ઉપયોગમાં ખર્ચ થતો હોય તો 22,500ના 60% મોટર કારનો ખર્ચ
13,200 જેટલો ખર્ચ થાય છે. ત્યારબાદ અંતિમ અને લાસ્ટ મુદ્દો આવકવેરા ધારા પ્રમાણે મશીનરીનો માનને ઘસારો 15,000 છે. મશીનરીનો ઘસારાનો અહીંયા ટોટલ મશીનરીનો ઘસારો અહીંયા 17,500 આપેલો છે, પરંતુ આવકવેરા ધારા પ્રમાણે એ 15,000 જ માન્યતા ધરાવે છે, તો બાકીનો વધારાનો 2,500નો ખર્ચ અમાન્ય ઘસારો ગણી શકાય. તો અમાન્ય ઘસારા તરીકે આપણે એને ધ્યાનમાં લઈશું. આમ તમામ આ તમામે તમામ વસ્તુનો સરવાળો કરી એને ઉમેરી દેતા જે ટોટલ થાય એ ટોટલ કરપાત્ર ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવક તરીકે આપણે ધ્યાનમાં રાખી શકીએ. મિત્રો, આ એક સામાન્ય અને ઉદાહરણ છે જેનાથી વિદ્યાર્થી મિત્રો સમજી શકે કે કઈ વસ્તુને ધંધાકીય ખર્ચ ગણાય અને કઈ વસ્તુને ધંધાની આવક દેખાતી છતાં પણ ધંધાની આવક નથી, જેને આવકવેરો માન્ય આવકવેરા ધારા પ્રમાણે માન્યતા મળતી નથી. મિત્રો, આ રીતે ગણેલો ક્વેશ્ચન આપણે ધંધાની કરપાત્ર આવક તરીકે લઈ અને એને આપણે આવકવેરા રિટર્નની અંદર ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવક તરીકે ધ્યાનમાં રાખી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા ટોટલ સરવાળો જે પણ થશે એ આમાં ઉમેરવામાં આવે છે અને ઉમેર્યા પછી જે પણ રકમ વધે એમાંથી 12,000 રૂપિયા જે ગયા વર્ષનો વેચાણ વેરો બાદ નથી કર્યો એમાંથી બાદ કરતાં મિત્રો આપણે ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવક સુધી પહોંચી શકીએ. મિત્રો, બીજી સમજાવવાની અગત્યનો મુદ્દો અને અગત્યની વાત કે જો આ નફા નુકસાન ખાતું ન આપ્યું હોય અને જો રોકડ ખાતું આપ્યું હોય, તો નફા નુકસાન ખાતું ન આપતા અને રોકડ ખાતું આપેલું હોય તો ગણતરીના જે સ્ટેપ્સ જે પદ્ધતિ છે એ આ ધ્યાનમાં ન રાખતા એની અન્ય રીતે જોગવાઈ આવકવેરા નિયમમાં કરેલી છે, તો આપણે એને એ રીતે ધ્યાનમાં રાખવાનું રહેશે. મિત્રો, તો નફા નુકસાન ખાતા સિવાય વ્યવસાયિક વ્યક્તિઓ જે આવક જાવકનું પત્રક બનાવે છે એ આવક જાવકના પત્રક ઉપરથી આપણે ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવક શોધી શકીએ છીએ. આ સમજવા માટે મિત્રો ચાર મહત્વની વાતો યાદ રાખવી પડશે કે આવક જાવક ખાતાની અંદર ઉધાર બાજુ શરૂઆતની બાકી આપી હોય છે અને જમા બાજુ આખરની બાકી આપેલી હોય છે. તો આવક જાવક ખાતાથી દાખલો શરૂ કરવા માટે શરૂઆતની બાકી કે આખરની બાકી ધ્યાનમાં રાખવીને, એટલે કે શરૂઆતની બાકી અને આખરની બાકીને એવોઇડ કરો, એને ધ્યાનમાં ન રાખો. ત્યાર પછી આવક જાવક ખાતાની ઉધાર બાજુ જે આવકો સમાયેલી છે તો એ આવકોની અંદર જેટલી આવકો ધંધો કે વ્યવસાયની હોય એ તમામે તમામ આવકોનો સરવાળો કરો, તમામે તમામ આવકોનો સરવાળો કરો. અને એ જ રીતે એની જમા બાજુ જે ખર્ચ લખેલા છે એમાં ધંધો કે વ્યવસાયના જે ખર્ચ છે એ ખર્ચનો સરવાળો કરી ઉપરની આવકોમાંથી બાદ કરો. ખરેખર એ જ જવાબ બનતો હોય છે, પરંતુ જોઈ લેવું જોઈએ કે કેટલીક વધારાની માહિતીમાં એવી વાતો લખેલી હોય છે જે ધંધાને ખર્ચને કે આવકને સુસંગત હોય છે. તો કોઈ ખર્ચ ધંધાનો લખવાનો રહી ગયો હોય તો એ બાદ કરવો જોઈએ અને કોઈ આવક રહી ગઈ હોય તે ઉમેરી દેવી જોઈએ. મોટાભાગે આવક જાવક ખાતામાં ઘસારાનો સમાવેશ થતો નથી. હવે ઘસારો એ આવક જાવક ખાતામાં ન દર્શાવી શકાય એટલે નોંધ સ્વરૂપે છેલ્લે દર્શાવવામાં આવતો હોય છે, તો એ ધંધાનો ખર્ચ છે તો આપણે એને બાદ કરવું જોઈએ. હવે કેટલીક આવકો પણ ધંધાની નોંધવાની રહી જતી હોય છે, મિત્રો આપણે એને પણ બાદ કરવી પડે. તો આ વસ્તુને સમજાવવા માટે હું તમારી સામે એક નાનો સરખું ફરીથી એક બીજું ઉદાહરણ મૂકું છું જેનાથી તમે સમજી શકો કે કઈ વસ્તુ કયા ખર્ચને કે કયા આવકને તમે આની અંદર ગણી શકો, જેનો સમાવેશ તમે ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવકમાં કરી શકો. જો રોકડ ખાતું અથવા કોઈ આવક જાવક ખાતું તમારા સામે હોય તો તમે એનો ક્વેશ્ચન એનો પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકો. મિત્રો, તો જોઈએ આપણે રોકડ ખાતું. આવો જ એક બીજો પ્રશ્ન તમારી સામે છે. ડૉક્ટર ત્રિવેદી જે MS સર્જન છે એમની નીચેની વિગતો ધંધો કે વ્યવસાયની કરપાત્ર આવક દર્શાવતું પત્રક માટે આપેલી છે. તમે જોઈ શકો છો કે આવક જાવક ખાતાની અંદર આવકો એમાં 5 આવકો બતાવેલી છે, જેમાં કન્સલ્ટિંગ ચાર્જિસ, ઓપરેશન ચાર્જિસ, હોસ્પિટલની આવક, દવાઓની આવક, દર્દી તરફથી મળેલી ભેટ અને બક્ષીસો. મિત્રો, આ 5-5 આવકોનો અભ્યાસ કરીએ તો એક ડૉક્ટર તરીકે એના ધંધામાં જે આવક પ્રાપ્ત થાય છે એક ડૉક્ટર તરીકે એ જો અંદર સમાયેલી હોય તો સમજવું
કે ધંધાની આવક છે, તો ડૉક્ટરને કન્સલ્ટિંગ ચાર્જ મળે તો એની ધંધાની આવક છે, માટે એ ધંધાકીય આવક ગણી શકાય. ઓપરેશન ચાર્જિસ એ ડૉક્ટરને મળતો હોય છે, માટે એ પણ એની ધંધાકીય આવક ગણી શકાય. હોસ્પિટલની આવક તો એ પણ એક ધંધાકીય આવકનો જ એક ભાગ છે, માટે એને પણ ધ્યાનમાં રાખી શકાય. દવાનો વધારો એટલે જે દવાનું ખરીદ વેચાણ કરતો હોય છે, એમાં જ એમને પૈસા મળતા હોય છે, એ પણ એક ધંધાની જ આવક ગણી શકાય. અને છેલ્લે દર્દી તરફથી મળતી ભેટ, આ દર્દી તરફથી મળતી ભેટ શબ્દ લખેલો છે, માટે એ ધંધાની આવક છે. જો દર્દી તરફથી મળેલ ભેટ ન લખેલી હોત અને અન્ય તરફથી ભેટ મળી લખેલી હોત તો એ ધંધાની આવક તરીકે આપણે ન દર્શાવી શકીએ. તો ઉપર પાંચે પાંચ આવકો ધંધાની જ આવકો છે, અને પાંચે પાંચ આવકવેરાની દ્રષ્ટિએ કરપાત્ર આવક છે, તો એ પાંચે પાંચનો આપણે સરવારો કરવો પડશે. અને તમે જમા બાજુ જોઈ શકો છો કે ધંધાના જે ખર્ચ આપેલા છે, જે ધંધો વ્યવસાયના શીર્ષક હેઠળ ખર્ચ તરીકે ગણેલા છે, એવા જેટલા પણ ખર્ચ છે એનો પણ સરવારો કરી ઉપરોક્ત પાંચ આવકોમાંથી જેવો આપણે એને બાદ કરી દઈએ, તો મિત્રો આપણે પ્રાપ્ત કરી શકીએ કે ધંધો વ્યવસાયની કરપાત્ર આવક કેટલી થાય. મિત્રો ફરીથી તમને લખીને બતાવું કે આ કેવી રીતે દર્શાવાય છે. તો ફરીથી મિત્રો અહીંયા તમે બોર્ડ સામે જોશો કે ધંધો વ્યવસાયની કરપાત્ર આવકનું પત્રક એવું આપણે મથારું લખવું, આકારણી વર્ષ, પાછલું વર્ષ, હોદ્દો, સામાન્ય રહીશ અને પાન નંબર, આ એઝ ઇટ ઇઝ રાખવું, એમનું એમ રાખવું, નામ હોય તો દર્શાવી શકો. અહીંયા ધંધાની ધંધાકીય આવકો એવું મથારું મૂકી તમે ધંધાની આવકો અહીંયા દર્શાવી શકો છો. જેમ કે ઉપરોક્ત રકમમાં દર્શાવ્યું છે કે કન્સલ્ટિંગ ચાર્જિસ, એટલે કન્સલ્ટિંગના બદલામાં મળેલા પૈસા જે 1,40,000 મળેલા છે એ આપણી ધંધાની આવક છે. એ જ રીતે ઓપરેશનની આવક, ઓપરેશનની આવક જે 4,70,000 રૂપિયા મળે છે એ પણ ધંધાની આવક છે. હોસ્પિટલનો હોસ્પિટલની આવક જે લખેલી છે એ પણ આપણી ધંધાકીય આવક છે, તો હોસ્પિટલની આવક એ પણ આપણી ધંધાકીય આવક ગણી શકાય. દવાઓનો વધારો એ પણ આપણી ધંધાકીય આવક છે. અને ત્યારબાદ દર્દી તરફથી મળતી બક્ષિસ, ભેટ અથવા તો બક્ષિસ, એ પણ એક ધંધાની આવક છે. આ બધી જ આવકોનો સરવારો કરવાથી આપણે પ્રાપ્ત કરી શકીએ કે ધંધાની કુલ આવક કેટલી થઈ. અહીંયા પાંચે પાંચ આવક ધંધાની જ હતી, તમે જોઈ શકો છો આ પાંચે